ग्रेड 2 विषय गुजराती चैप्टर 8 नाम छे सोय संचो ने साबो पाठનું નામ શું છે સોય સંચો ને સાબો આગળના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું ગીત જોયું ટટ 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 ટપાલી હું ટપાલ વેચું કાગળ વેચું રૂપિયા વેચું પોસ્ટકાર્ડ પરબિડિયા તો એ ગીતને આધારે અહીંયા કેટલા પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના જવાબ આજે આપણે જોઈશું કરા સૂચના વાંચી લઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો લખેલા છે એના જવાબ આપણે લખવાના છે 1 બાય 1 આપણે એક પ્રશ્ન પછી બીજો પ્રશ્નનો જવાબ લખીશું તો પહેલો પ્રશ્ન જોઈએ સૌને ટપાલ કોણ પહોંચાડે છે સૌને સૌને એટલે કે બધાને ટપાલ પહોંચાડવાનું કામ કોણ કરે છે તો ટપાલ તો લખીશું સૌને ટપાલ કોણ પહોંચાડે છે તો સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે લખી લઈએ સૌને ટપાલ ટપાલી સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે બીજો નંબર જુઓ બીજો પ્રશ્ન ટપાલી શું વહેંચે છે તો ટપાલી ટપાલ વહેંચે છે એ પણ આપણે ગીતમાં જોયું તો એ લખી લઈશું ટપાલી શું વહેંચે છે તો ટપાલી ટપાલ વહેંચે છે લાવે છે ટપાલી સારા માઠા સંદેશા લાવે છે હવે એના પછીનો જુઓ નંબર 4 મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે તો મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે તેનો જવાબ લખી લઈએ મની ઓર્ડર મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે હવે એના પછીનો પ્રશ્ન જુઓ 5 નંબર સુખડા વેચું દુખડા વેચું એવું કોણ કહે છે સુખડા વેચું દુખડા વેચું એવું ટપાલી કહે છે તો એ પણ જવાબ લખી લઈએ સુખડા વેચું Thank you.
गीत ઉપરથી જોયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચના લખેલી છે જો શું લખ્યું છે કે પાઠ્યપુસ્તકનો પત્ર વાંચી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું પોસ્ટકાર્ડ તમે જોઈ શકો છો કે પોસ્ટકાર્ડ દોરેલું છે પોસ્ટકાર્ડમાં અહીંયા જે સમાચાર પહોંચાડવાના છે સમાચાર લખ્યા છે અને આ બાજુના ભાગમાં જુઓ તો ટિકિટ લગાવેલી છે ટીઓ અને અહીંયા સરનામું જિલ્લો તાલુકો મુકામ પોસ્ટ એટલે કે ગામ પિનકોડ નંબર એ બધું જ અહીંયા લખેલું છે તો આ છે પોસ્ટકાર્ડનું ચિત્ર દોરેલું છે એની અંદર જે સમાચાર છે એ પત્ર છે એ આપણે પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીમાંથી વાંચીશું પહેલા અને પછી એની અંદર જે ખાલી જગ્યાઓ આપી છે તે આપણે પૂર્ણ કરીશું તો પહેલા આપણે પત્ર વાંચી લઈએ જો પત્રમાં શું છે પ્રિય બિલ્લી માસી એટલે કે પત્ર બિલાડી બેને લખ્યો છે એટલે કહેવાય છે કે બિલાડી આપણી માસી છે બિલાડીને બધા માસી કહે છે બિલ્લી માસી તો લખ્યું છે પ્રિય બિલ્લી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન કર્યું છે તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે તેથી તેમાં ભાગ લેવા માટે સહર્ષ તમને આમંત્રણ છે લિખિતન આયોજકો ખીર ખાઓ હરીફાઈ દિલ્હી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો પત્રમાં કે પ્રિય બિલ્લી માસી તમે મજામાં હશો અહીં દિલ્હીમાં એટલે કે દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે એટલે કે સ્પર્ધા રાખેલી છે હરીફાઈ રાખી છે કે સૌથી વધારે ખીર કોણ ખાય તો આપણને ખબર છે કે સૌથી વધારે ખીર બિલાડી બહેન ખાય એટલે બિલાડી બહેને આ પત્ર લખ્યો છે કે અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે આ હરીફાઈમાં ભાગ લો અને ખીર ખાવા માટે આવો તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે અને કોણે બોલાવ્યા છે અમને લિખિતમાં આયોજકો ખીર ખાઓ હરીફાઈ એટલે કે દિલ્હીથી જે આયોજકોએ જે કર્યો છે પ્રોગ્રામ એ આયોજકોએ બિલ્લી બહેનને બોલાવ્યા છે હવે બાજુમાં જુઓ શું લખ્યું છે ટીઓ હવે બિલાડી બહેનનું સરનામું કારણ કે પોસ્ટકાર્ડ કોના ત્યાં પહોંચાડવાનું છે બિલાડી બહેનને ત્યાં તો બિલાડી બહેનનું સરનામું આપણે લખવું પડશે તો બિલાડી બહેન ક્યાં રહે છે તો એ સરનામું અહીંયા લખ્યું છે બિલ્લી બહેન મ્યાવ મુકામ પોસ્ટ એટલે કે એમનું ગામ રસોઈ ઘર તાલુકો ઉંદરનગર અને જી એટલે કે જિલ્લો ગરગર અને પિનકોડ નંબર છે એમનો ચુ 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 બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે સમાચાર બિલાડી બહેનને પહોંચાડવાના છે એ સમાચાર લખ્યા છે અને અહીંયા બિલાડી બહેનનું સરનામું છે તો હવે એ ખાલી જગ્યાઓ આપણે પૂરીશું પ્રિય શું આવી ગયું પહેલા પ્રિય બિલ્લી માસી તો ત્યાં આપણે લખીશું બિલ્લી માસી પ્રિય બિલ્લી માસી બિલાડીને આપણે માસી કહીએ છીએ માટે અમે સંબોધન આપ્યું છે માસીનું પ્રિય બિલ્લી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શબ્દ લખીશું ખીર અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે તો ત્યાં લખીશું ઇનામ અનેક ઇનામ ઇનામ જીત્યા છે તેથી તમને એમાં ભાગ લેવા માટે તો ખાલી જગ્યામાં આપણે લખીશું ભાગ ભાગ લેવા માટે સહર્ષ ખાલી જગ્યા છે તો આમંત્રણ સહર્ષ આમંત્રણ પ્રિય બિલ્લી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે વિદ્યાર્થી મિત્રો શું જીત્યા છે બિલાડીએ ઘણા બધા ઇનામો જીત્યા છે માટે આપણે ત્યાં લખીશું ઇનામો એક કરતા વધારે ઇનામો ઇનામો જીત્યા છે તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે લિખિતમ કોણ છે આયોજકો ખીર ખાઓ
ગર ગર હવે પિન કોડ નંબર આપણને ખબર છે કે દરેક જગ્યાએ પિન કોડ નંબર 6 આંકડાનો હોય છે ઘરનો પિન કોડ નંબર એટલે ઉંદર કોણ છે ઉંદર કેવું બોલે ચૂચૂ તો બિલાડી ઉંદર ખાય છે માટે એનો પિન કોડ નંબર છે ચૂ તો ત્યાં પણ આપણે ખાલી જગ્યામાં લખી દઈશું અહીંયા પણ ચૂ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તકનો પત્ર વાંચી આપણે સરસ મજાની ખાલી જગ્યા પૂરી એમાં સરસ મજાનું પોસ્ટકાર્ડ છે આ બાજુ બિલાડી બેનને જે સમાચાર આપવાના છે એ લખેલા છે અને આ બાજુના ભાગમાં બિલાડી બેનનું સરનામું લખેલું છે ઓકે થેન્ક